નર્મદા જિલ્લાના ગરુડેશ્વર માડે ગામના ચીનકુઆ ફળિયામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ કે જે યુવાનોના લગ્નમાં વિઘ્ન પેદા કરી રહ્યો છે એસ્પિરેશન તરીકે જાહેર કરેલા જિલ્લાના ચીનકુઆ ગામે આઝાદીના 72 વર્ષ પછી રોડ રસ્તા, પાણી, મોબાઈલ નેટવર્ક, આરોગ્ય કેન્દ્ર, પાકા મકાનની શાળા સહિતની જે પ્રાથમિક જીવન જરૂરિયાતની સુવિધા કહી શકાય તેનો પણ અભાવ છે જેથી યુવાનોને લગ્ન કરવા માટે છોકરીઓ શોધવા માટે અનેક મહા મુશ્કેલીઓમાંથી પસાર થતા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

ચીન ફળિયામાં આઝાદી મળેર વર્ષ પછી પણ કેવો અભાવ છે તે તમે જોઈ શકો છો પ્રાથમિક સુવિધાઓ કહી શકાય તેનો પણ અભાવ છે માડણ ગામના ચીન કુવા ફળિયામાં લગ્ન માટે જે મુશ્કેલીઓ સર્જાય છે તે માટે થઈને અમારા નર્મદા જિલ્લાના પત્રકાર વિપુલ ડાંગીએ આ સમગ્ર બાબતે જાણવાની કોશિશ કરતા ગામના યુવાન નરપતભાઈ વસાવાએ જણાવ્યું કે અમારા ગામમાં આવવા જવા માટે રસ્તો પણ નથી જેથી અમારા ગામનો તો કોઈ વિકાસ થયો જ નથી અમારા ગામથી નજીકમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવાય છે જેની પાછળ સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા છે જ્યારે પાણીની યોજનાને લઈને જિલ્લામાં મોટે મહાકાય સરદાર સરોવર ડેમ તેમજ કરજ ડેમ આવેલા છે પરંતુ આનો કોઈ જ લાભ અમને મળતો નથી જેથી અમે અંતર આત્માથી દુઃખ વ્યક્ત કરીએ છીએ વધુમાં વાત કરીએ તો કોઈ માંદગીમાં અથવા તો પછી ડિલિવરી જેવો અર્જન્ટ કેસ હોય ત્યારબાદ સાપ કરડવો ઝેરી દવા પી જવાના બનાવો બનવા આ દરમિયાન આવા દર્દીઓને જોલી બાંધીને વધુ સારવાર માટે તાલુકા મથકે લઈ જવા માટે અમે મજબૂર બન્યા છીએ અમારા ચીમકુવા ફળિયામાં કોઈ જ સરકારના ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદો નેતાઓ કે પછી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ જ પ્રકારનું ધ્યાન દેવામાં નથી આવતું પ્રાથમિક સુવિધાઓ અભાવ છે જેના કારણે અમે અનેકવાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી ગામની આવી પારાવાર સમસ્યાઓના કારણે ગામના યુવાનોને લગ્ન કરવા માટે થઈને કન્યા ગોતવી પણ મુશ્કેલ પડી રહી છે ગામના યુવાનની લગ્નની વાતો થાય ત્યારે ગામમાં રોડ રસ્તા પાણી જેવી સુવિધાઓ નથી અને આ બાબતની વાતચીત થતી હોય છે પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે લગ્નની વાતો અટકી જતી હોય છે ગામના યુવાનોને લગ્ન માટે પ્રાથમિક સુવિધાઓના અભાવનું વિઘ્ન નડતું હોય તેવું લાગી રહ્યું છે શું કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા એસ્પિરેશન જિલ્લા તરીકે જાહેર કરાયેલો નર્મદા જિલ્લાના અનેક ગામો કે જેમને પ્રાથમિક જીવન જરૂરિયાત સુવિધાઓના વિકાસથી વંચિત છે તો શું તેમને વિકાસના લાભો મળશે ખરા આવા ગામોને તો ખરેખર ક્યારે એસ્પિરેશન અંતર્ગત વિકાસ થશે તેવા વૈદિક સવાલો જનતાની અદાલતમાં લોકમુખે પૂછાઈ રહ્યા છે મને છોકરી નથી આપતા કેમ કે તમારા ગામમાં રસ્તો નથી પાણીની વ્યવસ્થા નથી ને એ બધા પ્રશ્ન થાય છે ને અમારા ગામમાં લગન માટે પણ બહુ તકલીફો પડે છે ને વાતો મળે તો કઈ કઈ તકલીફો તમે ભોગવીને સામનો કરી રહ્યા છો અત્યારે તો બધી તબલીકોનો અમે સામનો કરી છે રસ્તા પણ ખરાબ છે અને પાણી તો અમારે તો અત્યારે તો છે પણ માર્ચ પછી તો અમારે પાણી પણ છે પણ એ પણ દુઃખ છે ને કૂવાનું છે એક કિલોમીટર અમારે ખેતી જવું પડે ને નાવા જવું હોય તો પણ દૂર જ અમારે જવાનું હોય ને અત્યારે આંગણવાડીમાં પણ કોઈ વ્યવસ્થા નથી કાચા મકાનમાં ચાલે છે શાળા કઈ જગ્યાએ છે શાળા અમારે આ બાજુમાં છે પણ એ પણ કાચા મકાનમાં જ છે કેટલા બાળકો પણ શાળા એમાં ચાલીસ પિસ્તાલીસ ની વસ્તી છે ને એમાં પણ કાચા મકાનમાં માં છે ને અહીંયા અહિયાં જે તકલીફો પડે છે એ બાબતે તમે આગળ કોઈ કાર્યવાહી અરજીઓને બધી કઈ રીત છે અમે પણ કઈ જ વ્યવસ્થા કરતા નથી આપની માંગ શું છે રસ્તો થાય એ જ અમારી માંગ છે અને પછી બધું ધીરે ધીરે વિકાસ તો થઈ જશે પણ રસ્તો અમારો મેન મુદ્દો રસ્તો થાય એ જ માંગ છે અમારી હા તો

માં આવે તો ને અમે જોઈએ કે કોણ છે કે આ આ છે ને આ છે અમારા ગામમાં ચૂંટણી વખતે આગેવાનો ને એ બધા આવે છે બસ ચૂંટણીની પહેલાં જ આવે પછી તો એ ચૂંટણી પૂરી થયા પછી તો એમનું કંઈ જે કંઈ ગામમાં અમારે જોવા પણ નથી આવતું કે શું છે ને આમ તે ચૂંટણી વખતે વોટ માટે કહે છે કે આ વિકાસ થશે આ થશે આ થશે રસ્તો થશે બધું થશે એમ કહે છે પણ ચૂંટણી પછી તો કોઈ જોવા પણ નથી આવતું ને અમે વિપુર ડાંગી જી ટીવી ન્યૂઝ નર્મદા